विद्यार्थी मित्रों, आज धोरण 12 अर्थशास्त्र पाठ बीजो वृद्धि ने विकासना निर्देशको। तो आ पाठ में अपने वृद्धि ने विकास में शूँ डिफरन्स है, शूँ भेद है, शूँ फेर है, एना निर्देशको शूँ है, ये आपणे अहीं चर्चा करवानी छे। तो सौ प्रथम तो मित्रों, वृद्धि ने विकासनो आपणे तो अर्थ लई लेशुं। वृद्धि ने वृद्धि एटले के आर्थिक वृद्धि। आर्थिक वृद्धि ने समय लांबा गाळा दरमियान अर्थतंत्र में चीज वस्तुओं कुल उत्पादन में थता वधारा साथे संबंध है। मित्रों, पहला तो ज्या वृद्धि है ये लांबा गाळा माटे संबंध धरावे छे। तो के सेना लांबा गाळा माटे? तो के चीज वस्तुओं उत्पादन में थता वधारा साथे, चीज वस्तुओ है एनु उत्पादन नो वधारो लांबा समयगाड़ा दरमियान थाय एवं अहीं सूचवे छे। आ वृद्धि माटे आर्थिक वृद्धि में वास्तविक राष्ट्रीय आवक अने वास्तविक माथादीठ आवक में निरंतर वधारो थाय छे। वृद्धि में मित्रों देशनी छे ने ए राष्ट्रीय आवक એટલે કે દેશની કુલ આવક અને માથાદીઠ આવક, એટલે કે માથાદીઠ આવક એટલે કે એક વ્યક્તિની આવક, દેશના દરેક વ્યક્તિની આવક, એમાં સતત નિરંતર વધારો થાય છે વૃદ્ધિમાં। આ વૃદ્ધિ માટે જે આ વૃદ્ધિ થાય છે એના કારણો શું છે? તો કે આ વૃદ્ધિ માટે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ જેવા ઉત્પાદનના સાધનો પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર છે। જો મિત્રો, રાષ્ટ્રીય આવકમાં નિરંતર વૃદ્ધિ, માથાદીઠ આવકમાં નિરંતર વૃદ્ધિ એ શેને કારણે છે? તો કે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ આ બધા ઉત્પાદનના સાધનો છે અને આ સાધનોના પુરવઠામાં અને ગુણવત્તામાં સતત વધારો થાય છે, તેથી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં નિરંતર વધારો થતો હોય છે। બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની ઉત્પાદનના વધારો જવાબદાર હોય છે। ટૂંકમાં કહીએ તો દેશમાં ઉત્પાદન સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય છે। સાધનોની ઉત્પાદકતા, કાર્યક્ષમતા વધતી હોય અને તેમાંથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય છે। હમણાં જે વાત કરી છે એ જ ફરીથી વાત કરે છે કે જો ઉત્પાદકના સાધનો છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એમાં જો સતત વધારો થાય મિત્રો, તો છે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય છે। આમ આર્થિક વૃદ્ધિ પરિણાત્મક પરિવર્તન છે। તમને પૂછે એમસીક્યુમાં આર્થિક વૃદ્ધિ એ કેવું પરિવર્તન છે? તો કે પરિણાત્મક, એટલે તમને કંઈક સારું પરિણામ આપે એને પરિણાત્મક પરિવર્તન કહેવાય છે। આર્થિક વૃદ્ધિએ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે।